સ્વાગત છે તમારું તહેઝીબ એજ્યુકેશનમાં. આજે આપણે ધોરણ 7માં વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 12 વાતાવરણની સજીવો પર અસરોમાં સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છે. તે પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમે આપણી ચેનલ પર નવા હોય અને હજુ સુધી તમે સબસ્ક્રાઇબનું બટન ના ક્લિક કર્યું હોય તો લાલ રંગનું સબસ્ક્રાઇબ બટન દબાવી ઓલ કરી દેજો, જેથી તમને તમામ વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં અને ફ્રીમાં જોવા મળી રહે. ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 1 જોઈ લઈએ. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો. પહેલો પ્રશ્ન છે, શ્રોભ આવરણ વિષુવવૃત્ત રૂટ પર કેટલા કિલોમીટર સુધી ફેલાયેલું છે? જવાબમાં આવશે, શ્રોભ આવરણ વિષુવવૃત્ત રૂટ પર આશરે 16 કિલોમીટર સુધી ફેલાયેલું છે. બીજું છે, ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલોમાં કયા વૃક્ષો જોવા મળે છે? જવાબ આવશે, ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલોમાં રોઝવુડ, અબનોસ, મેહોગની, રબર વગેરે જોવા મળે છે. આગળ ત્રીજો પ્રશ્ન છે, શંકુદ્રુમના જંગલોમાં કયા પ્રાણીઓ વધુ જોવા મળે છે? જવાબ, શંકુદ્રુમના જંગલોમાં વાંદરા, ધ્રુવીય એટલે કે સફેદ રીંછ, કસ્તુરી મૃગ, યાક, વડુ વગેરે પ્રાણીઓ વધુ જોવા મળે છે. ચોથો પ્રશ્ન છે, રણ પ્રદેશના લોકો સતત ઉડતી રેતીથી બચવા કેવો પોશાક પહેરે છે? જવાબ, રણ પ્રદેશના લોકો સતત ઉડતી રેતીથી બચવા માટે માથે રૂમાલ કે પાઘડી બાંધે છે અને શરીરે ખુલતા વસ્ત્રો પહેરે છે. પાંચમો પ્રશ્ન છે, નૈઋત્યના પવનો કોને કહેવાય? જવાબ, ઉનાળામાં મોસમી પવનો નૈઋત્ય દિશામાંથી વાતા હોવાથી તે નૈઋત્ય પવનો કહેવાય છે. પ્રશ્ન 2, ટૂંક નોંધ લખો. પહેલી છે, સમશીતોષ્ણ ઘાસના મેદાનો. જવાબ, સમશીતોષ્ણ ઘાસના મેદાનો પૃથ્વીના સમ આબોહવા ધરાવતા ખંડોના મધ્યભાગમાં આવેલા છે. આ મેદાનોમાં સૂકું અને પૌષ્ટિક ઘાસ થાય છે. ગુજરાતમાં ભાવનગરના વેરાવદર અને કચ્છના બન્ની વિસ્તારમાં આ પ્રકારનું ઘાસ થાય છે. આ પ્રદેશમાં જંગલી ભેંસ, બાયસન અને કાળિયાર જેવા પ્રાણીઓ જોવા મળે છે. આગળ બીજું છે, ભૂમધ્ય સાગરના જંગલો. જવાબ, ભૂમધ્ય સાગરના જંગલો ભૂમધ્ય સમુદ્રની આસપાસના પ્રદેશો જેવા કે યુરોપીય ખંડના ભાગમાં તેમજ આફ્રિકા અને એશિયાના કેટલાક ભાગોમાં જોવા મળે છે. ભૂમધ્ય પ્રકારની આબોહવા વિશિષ્ટ પ્રકારની છે. અહીં ઉનાળો લાંબો, સૂકો અને ગરમ હોય છે, જ્યારે શિયાળો ટૂંકો, હુફાળો અને ભેજવાળો હોય છે. તેથી અહીંની વનસ્પતિ લાંબો સમય ભેજ સંગ્રહી શકે તેવી વિશિષ્ટતા ધરાવે છે. આ પ્રદેશમાં દ્રાક્ષ, લીંબુ, નારંગી, મોસંબી, શેતુર, અંજીર, ઓલિવ એટલે કે જૈતૂન, સફરજન, નાસપતી, પીચ, પ્લમ અને આલુ જેવા રસદાર અને ખટાશવાળા ફળો પુષ્કળ થાય છે. તેથી આ પ્રદેશ ફળોના બગીચાઓનો પ્રદેશ કહેવાય છે. આગળનો પ્રશ્ન છે, સમતાપ આવરણ. જવાબ, વાતાવરણનો આ સ્તર શ્રોભ સીમાથી આશરે 50 કિલોમીટર સુધીની ઊંચાઈ સુધી વ્યાપેલો છે. આ આવરણમાં તાપમાન એક સરખું અને સ્થિર રહે છે, તેથી તેને સમતાપ આવરણ કહેવામાં આવે છે. તેમાં હવાની હલનચલન, પવનના તોફાનો, વાદળા, વરસાદ ઋતુઓ કે હિમ ઉદ્ભવતા નથી. અહીંની હવા અત્યંત પાતળી અને સ્વચ્છ હોય છે, તેથી હવાઈ ઉડ્ડયનો માટે આ વિસ્તાર બહુ જ અનુકૂળ છે. જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે છે. આ વાતાવરણમાં આશરે 50 કિલોમીટરની ઊંચાઈએ તાપમાન વધતું અટકી જાય છે. જે ઊંચાઈએ તાપમાન વધતું અટકી જાય તે સીમાને સમતાપ સીમા કહે છે. સમતાપ આવરણના 15 થી 35 કિલોમીટર વચ્ચેની ઊંચાઈએ આવેલા આવરણને ઓઝોન આવરણ કહે છે. અહીં ઓઝોન વાયુનું પ્રમાણ વધુ હોય છે,
જે સૂર્યના અત્યંત ગરમ પાર જાંબલી કિરણોને શોષી લે છે. ઓઝોન વાયુ હવાને શુદ્ધ કરે છે, તે માનવી માટે આરોગ્યપ્રદ છે. ઉલ્કાઓ આ આવરણમાંથી પસાર થતાં સળગી ઉઠે છે અને નાશ પામે છે. આગળ ચોથું છે વાતાવરણનું દબાણ. જવાબ, ગુરુત્વાકર્ષણ બળને લીધે હવાનો સ્તર વજન ધરાવે છે. હવાનો વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી પર દબાણ કરે છે, જેને વાતાવરણનું દબાણ કહેવામાં આવે છે. સમુદ્ર સપાટી પર વાતાવરણનું દબાણ સૌથી વધુ હોય છે. પૃથ્વી સપાટીથી ઊંચાઈ તરફ જતાં વાતાવરણમાં દબાણ ઘટે છે. વધુ તાપમાનવાળા પ્રદેશોમાં વાયુઓ ગરમ થઈને ઉપર તરફ ગતિ કરે છે, તેથી ત્યાં વાતાવરણનું હલકું દબાણ રચાય છે. હલકું દબાણ વાદળ છાયા અને ભેજયુક્ત ઋતુ સાથે જોડાયેલ હોય છે. ઓછું તાપમાન ધરાવતા પ્રદેશોમાં વાતાવરણ ઠંડુ હોય છે, તેથી ત્યાં વાતાવરણ ભારે દબાણ હોય છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 3 જોઈ લઈએ. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પહેલું છે, આબોહવા એટલે શું? આબોહવાની માનવ જીવન પર થતી અસરો જણાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, ખાસ પૂછાય છે, યાદ કરી લેજો. જવાબ, કોઈપણ ક્ષેત્રની આબોહવા એટલે તે ક્ષેત્રમાં 35 કે તેથી વધુ વર્ષોના સમયગાળા દરમિયાન અનુભવાયેલી હવામાનની ઋતુ સંબંધી પરિસ્થિતિ, વાતાવરણના તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસ, પવન વગેરે તત્વો પ્રદેશની આબોહવા નિશ્ચિત કરે છે. આબોહવાની માનવ જીવન પર થતી અસરો. કોઈપણ પ્રદેશમાં આબોહવાની સીધી અસર એ પ્રદેશના લોકોના ખોરાક, પોશાક, રહેઠાણ વગેરે ઉપર ખૂબ વધારે થાય છે. વધુ વરસાદવાળા પ્રદેશના ઘરોના છાપરા તીવ્ર ધોળાવાળા હોય છે, જ્યારે ઓછા વરસાદવાળા પ્રદેશોના મકાનો છે તે ઓછા ધોળાવાળા અને સપાટ છાપરાવાળા હોય છે, જે તે પ્રદેશના લોકો પોતાને ત્યાં થતા ખેતી પાકોને ખોરાકમાં લે છે. દાખલા તરીકે મેદાની પ્રદેશના લોકો ખોરાકમાં ઘઉં લે છે, જ્યારે પર્વતીય પ્રદેશના લોકો ખોરાકમાં મકાઈ લે છે. જે પ્રદેશમાં ઠંડી વધારે પડે છે ત્યાંના લોકો આખું શરીર ઢંકાય એવી ઊન અને કાપડનો પોશાક પહેરે છે, દાખલા તરીકે લડાખના લોકો. અને ગરમ આબોહવા ધરાવતા પ્રદેશના લોકો સુતરાઉ અને ખુલ્લો પોશાક પહેરે છે, દાખલા તરીકે દક્ષિણ ભારતના લોકો. ગરમ રણ પ્રદેશના લોકો સતત ઉડતી રેતી સામે રક્ષણ મેળવવા માટે રૂમાલ કે કપડું માથે વિતારે છે, દાખલા તરીકે સાઉદી અરબિયાના લોકો. અત્યંત ગરમ અને ભેજવાળી આબોહવાવાળા લોકો પ્રદેશના લોકો સ્વભાવે આળસુ હોય છે. જ્યારે સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશમાં આબોહવા ખુશનુમા હોવાથી અહીંના લોકો સ્વભાવે મહેનતુ હોય છે. લોકો મોટાભાગે આબોહવા મુજબ ઉત્સવોને ઉજવે છે. ભારત જેવા મોસમી આબોહવાના પ્રદેશોમાં વર્ષા ઋતુ સિવાયના સમયમાં વિવિધ સામાજિક પ્રસંગોની ઉજવણીનું પ્રમાણ વધારે જોવા મળે છે. આગળ છે પ્રશ્ન, ઉષ્ણકટિબંધીય બાળેમાસ લીલા જંગલો વિશે જણાવો. જવાબ, ઉષ્ણકટિબંધીય બાળેમાસ લીલા જંગલોને ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો કહે છે. આ જંગલો ઘટાદાર હોય છે, તે વિષુવવૃત્ત અને ઉષ્ણકટિબંધના પ્રદેશોમાં જોવા મળે છે. આ પ્રદેશમાં આખું વર્ષ ગરમી અને ભારે વરસાદ પડે છે, પરિણામે અહીંની આબોહવા ભેજવાળી હોય છે. આ ભૌગોલિક અનુકૂળતાને કારણે અહીંના વૃક્ષોના પાંદડા ક્યારેય એકસાથે ખરતા નથી, નવા પાંદડા ફૂટતા જ રહે છે, જેથી અહીંના જંગલો બારેમાસ લીલા રહે છે. આથી તેને બારેમાસ લીલા કે નિત્ય લીલા જંગલો પણ કહેવાય છે. રોઝવુડ, અબનોસ, મેહોગની, રબર વગેરે અહીંના મુખ્ય વૃક્ષો છે. ફ્રેન્ડ્સ, આ શોર્ટ ક્વેશ્ચનમાં પ્રશ્નો પૂછાઈ શકે એમ છે. ભારતમાં ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો અંડમાન અને નિકોબાર ટાપુઓમાં જોવા મળે છે. પ્રશ્ન 4, યોગ્ય શબ્દ વડે નીચેની ખાલી જગ્યા પૂરો. પહેલું છે, રેડિયો તરંગોનું પરાવર્તન ખાલી જગ્યા આવરણની આભારી છે. જવાબ આવશે આયના. બીજું છે, પશ્ચિમનો બકડી ખાલી જગ્યામાં જોવા મળે છે.
જવાબ આવશે કશ્મીર. અને ત્રીજી ખાલી જગ્યા છે ધ્રુવો તરફથી ધ્રુવ વૃત્તો તરફ વાતા ધ્રુવીય પવનો ખાલી જગ્યા હોય છે, તો જવાબ આવશે અત્યંત ઠંડા હોય છે. આશા રાખું છું કે તમને બધા સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ સમજાઈ ગયા હશે. મિત્રો, જો વિડીયો ગમ્યું હોય તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે એને વધુ ને વધુ શેર કરજો. અને હા, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું, આવજો.